તો આ તરફ મહેસાણા જિલ્લામાં લોકડાઉન વચ્ચે તંત્રની સ્થિતિ કપરી જોવા મળી છે, જેમાં વિજાપુર ખાતે લોકડાઉનમાંથી કેટલીક બાબતો મુક્તિ માટે મામલતદાર દ્વારા પાસ અપાતા હોય છે. અને જો કે આ પાસના રિન્યુઅલ મામલે વિજાપુર મામલતદાર અને નાયબ મામલતદાર સાથે અરજદાર બે ઇસમોએ ઘર્ષણ સર્જી મામલતદાર સાથે ગેરવર્તણૂક કરી આવેશમાં આવી જઈ હુમલો કર્યો. તો વિજાપુર પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો અને વિજાપુર મામલતદાર સાથે બનેલી અશોભનીય ઘટના મામલે હુમલો કરતા બંને ઇસમો સાથે તેમના ઉપરનામાં આવેલ અન્ય એક શખ્સના શોટ ત્રણ લોકોની સ્થળ પર અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો એક તલબ મોહમ્મદ તાલિબ, તલબ મહેમદ ને સૈયદ તંજીલ તલબ મહેમદ બે વ્યક્તિઓ આવેલા અને એમને પણ આ પાસની પૂછપરછ કરેલી. તો એમનો પણ આમ રીતે મેં જવાબ આપેલો. એ વર્ષામાં એમનું સંસ્થાન ચલાવતા તે સંસ્થા કેવી રીતે કીટો વેચે છે અને કેટલી વેચી એને ઓકડો અમે માગ્યો કે ભાઈ તમે ઓકડો આપો ને દરરોજ અમને ઓકડો મામલા ઓફિસમાં આપો તો અમારે સરકારમાં પત્રક જાય છે એમ ઓકડો અમે બતાવીએ. તો એ લોકોએ કી કે ભાઈ અમે તો એવી યાદી તમને ના આપીએ, ઓકડો એ ના આપીએ. એટલે અમારા નાયબ અમદાર કે ભાઈ તમે યાદી ના આપો તો કંઈ નહીં, પણ ઓકડો તો આપો. તો એ ઉશ્કેરી જઈને નાયબ અમદાર સાથે ગેરવર્તણૂક કરી નાયબ અમદારને સાથે ઝઘડો કરી નાયબ અમદારને એક લાફો માર્યો. મીનવાઈલમાં સ્ટાફ નંબર બધા એમના જોડે નાયબ અમદાર જોડે છૂટા પડાવવા ગયા. તો એક વ્યક્તિએ મણ પણ વચ્ચે લાફો એક મારી દીધો.